આજે મારે સાંજે આવેલો ન જોઈએ બરોબર નહીં મારે કોઈ સાંભળવું નથી મારે જ બોલવું છે અમારે આ જ બોલવાની છે મારે સાંજે જોઈ નહીં આ ટ્યુશન જ્યાં બનાવો બનાવો આગો આયોજન કરવામાં આવ્યું. ગ્રામસભા સમયે કલેક્ટરે આખા ગામની વિઝિટ કરી અને અચાનક જ ગંદકી જોઈ કલેક્ટર સાહેબને ગુસ્સો આવ્યો અને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. આજે મારે સાંજે આવેલો ન જોઈએ બરોબર નહીં મારે કોઈ સાંભળવું નથી મારે જ બોલવું છે અમારે આ જ બોલવાની છે મારે સાંજે જોઈ નહીં આ ટ્યુશન જ્યાં બનાવો બનાવો આગો અહીંયા દવાખાનું જાય ઘોરા હોય દર્દી કેવી રીતે આવે છોકરા ભણવા આવે. ગામના આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી સામે પાણીનો મોટો અવેડો હતો જ્યાં ગંદકી ખતપતતી હતી અને કલેક્ટર લાલચોર થઈ ગયા. તંત્રના અધિકારીઓ અને ગામના આગેવાનોની દબંગ અંદાજમાં તેમને ક્લાસ લગાવી નાખી. એટલું જ નહીં, ઓન ધ સ્પોટ અવેડોને તોડી પાડવાનો અને નવો બનાવવાનો હુકમ પણ જારી કરી નાખ્યો. કલેક્ટર સાહેબ આવ્યા હતા સફાઈ અભિયાનની મિટિંગ માટે, તો એમાં એવું બન્યું કે લોકોએ અહીંયા જાન દોરાવ્યું આંગણવાડીનું, કે આંગણવાડીનો રસ્તો બાળકો માટે જવા માટે તદ્દન ખરાબ હતો, એટલા માટે સાહેબ બહુ ગુસ્સે આવી ગયેલા. અને બીજો એક અવેડો આરોગ્યની બાજુમાં અવેડો હતો, કે અવેડો તદ્દન ખરાબ હાલતમાં હતો, એટલે સાહેબે તરત જ ઓર્ડર કર્યો કે ભાઈ અવેડો આ ન જોઈએ, આ અવેડો મને કાલે કાઢી નાખવો જોઈએ. બરોબર, કલેક્ટરજી આવ્યા એ અમને ગામને બહુ ગમ્યું, ગામે એને વધાવ્યા પણ. ભેગું જંગલ ખાતાની મિટિંગનું વાત આવી એટલે ગામે થોડુંક ઇકો ઝોનની હિસાબે એનો પ્રતિસાદ કર્યો, પણ કલેક્ટર સાહેબ એ કોઈને વાંધો હતો નહીં. સ્પેશિયલ જો કલેક્ટર સાહેબે મિટિંગ બોલાવી હોત તો ગામ તદ્દન સારી રીતે સાહેબનું સ્વાગત કરત અને સાહેબને વધાવત. ભેગું જંગલ ખાતું આવ્યું એ જ વાંધો, ઇકો અમે જ વાંધો છે પબ્લિકને, બાકી બીજા કોઈ આરે વાંધો છે નહીં. ગામ સભા એટલા માટે હોય જે હતી, એને તો તદ્દન એટલા માટે બોલાવવામાં આવેલા હતા, આ ગામને સમૃદ્ધ બનાવવા માટે, શુદ્ધ બનાવવા માટે બોલાવ્યા હતા. ભાઈ એમાં અમુક પ્રશ્નોત્તર એવી પૂછવામાં આવી લીધી કે ભાઈ જે જેને વાંધો વસ્તી હોય, ઇકોની અમે કે કોઈ બી વસ્તુ વાંધો હોય, એ લોકોએ રજૂઆત કરી. એ રજૂઆત સાહેબે સારી રીતે સાંભળી, જંગલ ખાતાવાળાને પણ સૂચના આપી કે એટલું એટલી વસ્તુ તમે આ વસ્તુનું હેરાન કરો છો ખેડૂતને, કે તદ્દન ખોટી રીતે હેરાન કરો છો, આવું કહેવામાં આવ્યું. કાલે કલેક્ટર સાહેબે ટોટલી વ્યક્તિને બોલાવવામાં આવ્યા, વીજ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા, જંગલ ખાતાવાળાઓને પણ બોલાવવામાં આવ્યા અને બધાને આરોગ્યવાળાને પણ બોલાવવામાં આવ્યા. બધાને જે જેનો ફોલ્ટ હતો એને બધાને આડે હાથે લીધા. એ ગામને બહુ પણ ગમ્યું, એ આવું હોવું જ જોઈએ. આવી થોડોક ટાઈમે કલેક્ટરજીને મિટિંગ લેવી જ જોઈએ, બધે અધિકારીઓને જાણને સૂચના આપવી જ જોઈએ. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એટલેથી પણ ન અટક્યા, તેમણે પોલીસને પણ આડે હાથ લઈ લીધા અને ઇકો ઝોનનો વિરોધ કરવા નારા લગાવવામાં આવી રહ્યા હતા તેમને ગ્રામસભાની અંદર પગ ન મૂકવા દેવા પોલીસને કહેવા લાગ્યા. છેલ્લા 30 દિવસથી અમારે જે આ વિસ્તારની અંદર જે જટિલ પ્રશ્ન આવ્યો છે કે ઇકો ઝોન, એ બાબતમાં દરેક વ્યક્તિ, જે લોકો અજાણ અને અભણ પ્રજા છે એ લોકોને પણ જાગૃત કર્યા છે, અને જે લોકો જાણકાર છે એ લોકોને તો ખબર જ છે કે આ જે વસ્તુ આવશે તો એનાથી આપણા ગીરની પરિસ્થિતિ શું થશે, અહીંના લોકલ લોકોની જે રોજીવિકા રોજિંદી આવક છે તે ખતમ થઈ જશે,
અને ઘણા બધા એવા મૂંઝવતા પ્રશ્નો આવે કે જેના હિસાબે આ પ્રજાને ખબર નથી કે આપણે કોઈ પણ પ્રકારની એનઓસી કે કંઈ પણ કાયદે પેલું લેવાનું હોય, પરમિશન લેવાની હોય તો એ કોની ફરજમાં આવે છે. કાલે અમારે સાહેબશ્રી આવ્યા હતા જે ખરેખર આપણી માટે અત્યારે સોમનાથ જિલ્લા માટે એક સરસ મજાની વાત કહેવાય કે આપણને આવા નિષ્ઠાવાન કલેક્ટર મળ્યા છે કે જે પબ્લિકનું હિત સાહે છે, પબ્લિકની નાની નાની વેદનાઓ હોય તેને સમજી શકે છે. બાકી અત્યાર સુધી તો જે કંઈ પણ આવ્યા છે તે આપણે ન કહી શકીએ કે ભ્રષ્ટાચારી પ્રશ્ન આપણે ન આપી શકીએ, પણ આપણને એ વાતનો ખૂબ આનંદ છે કે આપણા કલેક્ટર શ્રી આપણી બધી મૂંઝવણોને સમજી શકે છે. અને કાલે આવ્યા ત્યારે પણ જે ગામની અંદર જે અમુક પ્રશ્ન હતા કે જે સરપંચશ્રીને કહેવામાં આવ્યું હતું, અહીંના DDO સાહેબ છે કે સાફ સફાઈ અથવા તો આરોગ્ય અધિકારીઓ છે, PGVCL જેમ કે JEBને જે જે પ્રશ્નની અંદર નાના માણસોને જે પજવણી થાય છે એ માટેના પ્રશ્નો અમારા ગ્રામસભાની અંદર રજૂ કર્યા ત્યારે સાહેબે બહુ આમ શાંતિથી સાંભળ્યા અને પ્રશ્ન એ લોકો અધિકારીઓ આવ્યા હતા એ લોકોને બી વ્યક્તિગત બધાને ખૂબ ઠપકો આપ્યો અને કીધું કે આ પ્રશ્ન એ તમારો છે, JEBમાંથી કંઈ પણ પ્રકારની આપણે પેલી લેવી હોય, કનેક્શન લેવું હોય કે મંજૂરી તો એની માટે તમારે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી NOC લેવાની થતી હોય તો એ NOC છે ખરેખર છે કે ખેડૂતને કે કોઈ સામાન્ય નાગરિકને લેવાનું નથી, એ પ્રશ્ન તમારો છે, તમારે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી માગવાનો હોય છે, આ NOC પબ્લિકને ના લેવાની હોય. એવા ઘણા બધા જોયું સાહેબ, એ તો બધું આપણે જાણીએ છીએ કે જે કાગળની અંદર જે વસ્તુ ચાલતી હોય અને સામાન્ય રીતે થતી હોય. સાહેબ અહીંયા આવ્યા એટલે અહીંનો ગંદકીવાળો જોયો, આરોગ્ય કેન્દ્ર છે બાજુમાં અવેડો હતો જે વર્ષો જૂનો અવેડો હતો, પણ ગંદકી થતી હોય કે જેની સાફ સફાઈની જવાબદારી એ પંચાયતની અને સરપંચશ્રીની આવતી હોય તો એ વસ્તુમાં થોડી ઉણપ દેખાણી અને સાહેબ ખૂબ ગુસ્સે થયા. બીજી બધી વસ્તુ ઘણી બધી હતી કે ભાઈ તમારે અહીંયા રસ્તાની અંદર કચરાનો પ્રશ્ન છે, ગંદકીવાળો છે, તમારે ટાઈમે કેમ દવા છંટાતી નથી, આ ઘણા બધા પ્રશ્નો હતા એની ઉપર સાહેબને થોડુંક ઓછું લાગ્યું એટલે સાહેબ ખીજાય. ગીર વિસ્તારમાં હાલ ઇકોઝોનનો મુદ્દો છે જોરશોરથી ચાલી રહ્યો છે, તેનો વિરોધ ચાલી રહ્યો છે, જેને ઠારવા અને લોકોને ઇકો વિશે સાચી જાણકારી આપવા તેમજ લોકોના પ્રશ્નોના નિવારણ લાવવા માટે કલેક્ટર દ્વારા 7 ગામોના લોકોની ગ્રામસભા તેમણે યોજી, જેમાં ફોરેસ્ટ વિભાગ અને તંત્રના જથ્થાબંધ અધિકારીઓ હાજર રહ્યા. રૂટીન અમે ગ્રામ સભાઓ યોજીએ છીએ, એમાં આજે બોરવા વખતે આજુબાજુના ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે ગ્રામસભાનું આયોજન કરે, જિલ્લાના તમામ અધિકારીઓ એમાં હાજર રહ્યા, લોકોએ ખૂબ સારી રજૂઆતો કરી, એમના જે નાના મોટા પ્રશ્નો છે એની રજૂઆતો કરી, અમુક પેન્ડિંગ પ્રશ્નો છે રજૂઆત કરી કે જે જિલ્લા કક્ષાએ સોલ્વ થયા છે, જે અમને અમે ખાતરી જાહેરમાં આપી છે કે અમે એનું નિરાકરણ કરી દઈશું. રસ્તાના કામોમાં સાઇડ શોલ્ડરના કામો બાકી છે, ચોમાસું હવે પૂરું થવામાં છે, તો 15 નવેમ્બરની ડેડલાઇન દરેક જે કન્સર્ન જે ડિપાર્ટમેન્ટ છે રોડના એને આપેલી છે કે પૂરા થઈ જશે. GEBના પ્રશ્નો છે કે ભાઈ NOCના પ્રશ્નો છે, ફોરેસ્ટના પ્રશ્નો છે, તો અમે કેવું કરીએ છીએ કે કોઈ પણ લાઈન નાખવાની હોય તો ગ્રામજનો છે NOC ના જાય, એ કન્સર્ન PGVCL છે કે RMP સ્ટેટ છે કે પંચાયત છે પોતે ફોરેસ્ટ સાથે સંકલન કરી એનું NOC મેળવી લે. કોઈ પણ નવો રોડ મંજૂર થાય તો એડવાન્સમાં જ છે એનું એની લાઈન પૂરી નખાઈ દેવી જોઈએ, અને ત્યારે નક્કી થઈ જવું જોઈએ કે આ ફોરેસ્ટ એરિયામાં આવતો હતી રોડ, જો આવતો હોય તો એને એનાઇનમેન્ટ ફેરવીને સરકારીમાં લેવું જોઈએ. એકવાર ગ્રાન્ટ મંજૂર થઈ જાય, વહીવટી મંજૂર થઈ જાય પછી આ કામ છે એ કોઈ સરકારના ધારાધોરણને કારણે અટકવું ન જોઈએ, એ મેં જાહેરમાં ખાતરી આપી છે અને સંકલનમાં પણ અમે દર મહિને આનો રિવ્યૂ કરી અને આ પેન્ડિંગ પ્રોસેસ જે કાંઈ પણ છે એનો વહેલા મળીને અમે નિકાલ કરીએ છીએ. સાહેબ ખાસ કરીને આંગણવાડી લઈને શું કહેશો આ જે બાળકો માટે? આંગણવાડીને બાળકોને જે અમુક ચાલવાના પ્રશ્નો હતા અત્યારે એનું મેં સમજાવીને એનો જે કોઈ નિકાલ કરાવ્યો છે એના બ્લોક નહીં નાખવાના છે, કે કોઈ ગ્રાન્ટ બધો જે કલેક્ટરની ગ્રાન્ટમાંથી પણ મેં કીધું છે કે એવું હોય તો અમે મંજૂર કરી દઈએ. બ્લોક પાસે જે સબસેન્ટર અને આંગણવાડીમાં જે કંઈ પણ નાના મોટા રિપેરિંગના કે ચાલવાના કે ગંદકીના પ્રશ્નો છે એ અમે દૂર કરાવી દઈશું, એ તો અમે અઠવાડિયામાં કરાવી દઈશું. કલેક્ટર સાહેબ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, JEB, તમામે તમામ અધિકારીઓ, મામલતદાર સાહેબ, DDO સાહેબ, તમામે તમામ ખાતાના અધિકારીઓને અહીંયા બોરવાની અંદર એક કલ્ચર બનાવીને 7 ગામનું આજે જે કામ બાબતે હોય, પૂર્વ રસ્તાઓ હોય કે કોઈ પણ કામ પેન્ડિંગ હોય એના માટે બોલાવ્યા હતા. કલેક્ટર સાહેબે બધાને સૂચના એવી આપી કે આ કોઈ પણ ખેડૂતો હોય કે કોઈ પણ ગ્રામ્ય માણસો હોય એના બધાના કામો વ્યવસ્થિત અને સારી રીતે થાય, તમારા નિયમથી વિરુદ્ધ થતા હોય એવી વસ્તુમાં તમે અડચણરૂપી થઈ શકો, બાકી કોઈને ખોટા હેરાન કરવા નહીં, આવી બધી ચર્ચાઓ થઈ. ત્યાર પછી જે અત્યારે ઇકોઝોનનું ભૂત ચાલી રહ્યું છે
ત્યારે આજે અમે સાતે સાત ગામના યુવાનો આગેવાનો અને સરપંચો બધા એક સાથે મળી અને કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે સાહેબ આ ઇકો ઝોન તો કોઈ પણ ભોગે અમે સહન કરી નહીં લઈએ અને 196 ગામના તમામે તમામના અમારી પાસે ડેટાઓ છે એ લોકોએ પણ એવું જ કીધું છે કે મરી જશું પણ ઇકો ઝોન તો અમે ક્યારેય પણ ગીરની અંદર લાગુ પડવા નહીં દઈએ અમે સિંહનું રક્ષણ કરવાવાળા છીએ વર્ષોથી સિંહની સાથે રહીએ છીએ એટલે સાહેબે પણ અમને સારી રીતે સાંભળ્યા અને સાહેબે અધિકારીઓને પણ ઘણા કામ માટે સૂચન આપ્યું ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો ગુસ્સો જે સાતમા આસમાને પહોંચ્યો હતો એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયોના વખાણ પણ કરી રહ્યા છે આ સાથે જ કલેક્ટરની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે ગામની વચ્ચે જ તંત્રના અધિકારીઓને જે રીતે તેઓ ખખડાવી રહ્યા છે તેમનો અનોખો અંદાજ હાલ વાયરલ થઈ રહ્યો છે ગુજરાત તક માટે ગીર સોમનાથથી દિલીપ મોરીનો અહેવાલ